ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 3 ની અંદર ચેપ્ટર 6 શીખીએ છીએ. કેવું તો કે પ્રકરણ 6, આપલેની ગમત. વિદ્યાર્થીઓ, હું તમને પહેલાં થોડીક સૂચના આપી દઉં કે જો વિદ્યાર્થીઓ અત્યારે કોરોના છે, મને ખબર છે, તમને ખબર છે, હવે વધતો જાય છે, તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ઘરની બહાર નીકળતા ન હોય બરાબર, અને મમ્મી પપ્પાનું માનજો, જેટલું કહે એટલું કરજો, મમ્મી પપ્પાનું ખાસ માનજો, મારી એવી તમને સલાહ છે. હવે વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 3 ની અંદર પ્રકરણ 6 જોઈએ છીએ. પ્રકરણ 6 એનું નામ છે આપલેની ગમત. આપલેની ગમત એમાં વિદ્યાર્થીઓ આપણે શું શીખવાનું છે? બાદબાકી. શું શીખવાનું છે? બાદબાકી. હવે હું તમને બાદબાકીના દાખલા શીખવાડીશ, જે આપણે જોઈ સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 6 બાદબાકી કરો. હવે આપણે પેલો ના દાખલો લઈએ બાદબાકીનો. 476 ઓછા 245. હવે 476 માંથી આપણે 245 બાદ કરવાના છે. તો શું કરવાનું વિદ્યાર્થીઓ, તમને સમજાય? તો બાદ બાકી તમે શીખી ગયા છો ધોરણ 2 માં. હવે આપણે થોડીક મોટી આવશે, અત્યારે આપણે સાદી બાદ બાકી જોઈએ છે. 6 છે એમાંથી કેટલા બાદ કરવાના? 5. 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1. હવે 7 છે, 7 માંથી કેટલા બાદ કરવાના? 4. તો 7 માંથી 4 જાય તો કેટલા વધે વિદ્યાર્થીઓ? બધે બેઠા ગણતા આવડે ને, ગણીને કયો મને? 3. ઓકે, 4 માંથી 2 જાય તો 2. આ પ્રકરણ 6 ની અંદર આપણે બાદબાકીના દાખલા કરવાના છે. હવે આપણે બીજો દાખલો જોઈએ છીએ. બીજો દાખલો છે 594, એમાંથી આપણે 372 બાદ કરવાના છે. અહીંયા આપણે ટોટલ 4 દાખલા કરશું. 334 ઓછા 220. હવે આપણે ચોથો લખી લઈએ. હવે આપણે ચોથો દાખલો લખીએ છીએ. 864 ઓછા 433. હવે વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું છે? બાદબાકી. આપણે બાદબાકી કરીએ. હવે 4 છે, બીજો દાખલો જોવો વિદ્યાર્થીઓ. 4 માંથી 2 જાય તો કેટલા વધશે? 2. 9 છે, એમાંથી કેટલા બાદ કરવાના છે? 7. 9 માંથી 7 જાય તો કેટલા વધશે? 2. 5 છે, એમાંથી કેટલા બાદ કરવાના? 3. 5 માંથી 3 જાય તો 2. તો જવાબ શું આવ્યો? 222. હવે વિદ્યાર્થીઓ, આપણે ત્રીજો દાખલો જોઈએ છે. 4 છે, એમાંથી કેટલા બાદ કરવાના? 0 બરાબર. 4 માંથી 0 જાય તો કેટલા વધશે? 4. તમારી પાસે 4 ચોકલેટ હોય, હું 0 ચોકલેટ માંગું તો કેટલી વધશે? 4. ઓકે, એ જ રીતે આપણે કરવાનું છે. હવે 3 છે, એમાંથી 2 જાય તો કેટલા વધશે? 1. અહીંયા 3 માંથી 2 જાય તો 1. જવાબ આવશે 114. હવે અહીંયા આપણે 4 છે, 4 માંથી 3 જાય તો 1. 6 માંથી 3 જાય તો 3. 8 માંથી 4 જાય તો 4. તો આપણો જવાબ આવ્યો 431. હજી વિદ્યાર્થીઓ, હું તમને આવા બીજા 4 દાખલા શીખવાડું છું. હવે વિદ્યાર્થીઓ, આપણે દાખલો 5મો જોઈએ છીએ. 5મા દાખલો છે 400 માંથી 300 બાદ કરવા. પછી આપણે છઠ્ઠો જોઈએ છીએ. 896 એમાંથી 642 બાદ કરવા. હવે આપણે જોઈએ 7મો. 299 માંથી 110 બાદ કરવા. હવે આપણે 8મો જોઈએ. 808 માંથી 101 બાદ કરવા.
વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું હે 400 માંથી 300 બાદ કર 0 માંથી 0 જાય તો 0 0 માંથી 0 જાય તો 0 4 માંથી 3 જાય તો 1 જવાબ આવ્યો 5માં દાખલાનો 100 છઠ્ઠું જોઈએ 6 માંથી 2 જાય તો કેટલા વધશે વિદ્યાર્થીઓ 4 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 8 માંથી 6 જાય તો 2 હવે આપણે 7મો દાખલો જોઈએ આ 6ઠા દાખલાનો જવાબ આવ્યો છે 254 હવે આપણે 7મો જોઈએ 9 માંથી 0 જાય તો 9 9 માંથી 1 જાય તો 8 2 માંથી 1 જાય તો 1 હવે આપણે 8મો જોઈએ 8 માંથી 1 જાય તો 7 0 માંથી 0 જાય તો 0 8 માંથી 1 જાય તો 7 જવાબ આવ્યો 707 હવે વિદ્યાર્થીઓ હું તમને હોમવર્ક પણ આપી દઉં છું આ સેશનની અંદર હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં બરાબર પેજ નંબર 89 અને 90 પૂરું કરવું હવે વિદ્યાર્થીઓ આ સેશનમાં આપણે બાદબાકી જોઈ કે બાદબાકી સાદી દસકા વગરની બાદબાકી જોઈ હવે આપણે પેજ નંબર 89 ઉપર આજ છે અને 90 ઉપર સાદી બાદબાકી છે તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 89 અને 90 ની બાદબાકી તમારે પૂરી કરવાની છે એમાં આવી જ બાદબાકી છે ઓકે સ્ટુડન્ટ હવે નેક્સ્ટ સેશનમાં આપણે દસકા વાળી બાદબાકી લેશું સાદી બાદબાકીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને કહેજો ઓકે સ્ટુડન્ટ આપણું સેશન પૂર્ણ કરીએ છીએ